ઓફ વડોદરા યુસીસીનો વિરોધ દર્શાવી પંચમહાલ આદિવાસી સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આદિવાસી સમાજની અસ્મિતા, રૂઢી પરંપરા, લગ્ન અને મરણ પદ્ધતિ યુસીસી આવવાથી ખતરામાં પડશે। સાથે જ યુસીસી લાગુ પડે તો અત્યાચાર નિવારણ કાયદો એટ્રોસિટી એક્ટ નાબૂદ થશે। એવા દાવા સાથે પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા જિલ્લા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો એકઠા થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી નાયબ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કોઈ પ્રતિનિધિ મોકલી તો વાંધો નહીં, અમે તો વાંધો નહીં। આદિવાસી અને દલિતો અને SC ST જે અત્યાચાર નિવારણ કાયદો હતો એને પણ ઢીલો કરવાની યોજના બની અને બહુ સારો વિરોધ કર્યો, જેનો પણ મોબાઈલ વગર બંધ કરો। યુસીસીના સૂચનો મંગાવ્યા છે તો અમે પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાના જેટલા જે તાલુકાના રાઠવા, નાયક અને આભીલ એ બધા લોકોએ અમે આ યુસીસીનો વિરોધ કરતા અમે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં એવું છે કે અમારી અસ્મિતા, રૂઢિ પરંપરા, લગ્ન પદ્ધતિ, મરણ પદ્ધતિ અમારી આ યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી અમના અમારા સમાજની અસ્તિત્વ જે છે એ ખતરામાં છે। યુસીસી અમને આદિવાસીઓ તેમજ SC ST OBC માઇનોરિટી ને ના લાગુ પડે, અમે ખાસ કરીને આદિવાસીની પરંપરા રૂઢિગત અલગ છે, જો યુસીસી લાગુ પડે તો સરકારશ્રીના જે અત્યાચાર નિવારણ કાયદો જે છે એટ્રોસિટી એ પણ યુસીસીની અંદર ખલાસ થઈ જાય છે। જ્યારે યુસીસીને ખલાસ થઈ જશે અમારી એટ્રોસિટી એક્ટ, તો હાલ હમણાં મધ્યપ્રદેશમાં જે એક પેશાબ કર્યો અમારા આદિવાસી ભાઈ પર, જો આ એટ્રોસિટી એક્ટ હોવા છતાં પણ પેશાબ કરતા હોય તો યુસીસી આવ્યા પછી શું કરશે અમને ડર છે। જો યુસીસી લાગુ પડે તો અમારા જે પરંપરા પ્રમાણે 13-3 કપડે અમે અમારા પોતાનો નિર્ણય કરવાનો, લગ્ન પદ્ધતિ કરવાનો અમારો અધિકાર છે। યુસીસી લગ્ન એક લગ્ન વ્યવસ્થા અમારી ખોરવાઈ જશે।